નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 16 સપ્ટેમ્બર 2024, આજના સવારના 8:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં હજુ પણ આગામી સમયમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે. બંગાળની ખાડીમાંથી સિસ્ટમો બનશે, તેમજ યાગી નામનું વાવાઝોડું અત્યારે લો પ્રેશર સિસ્ટમ તરીકે આગળ વધી રહ્યું છે. તો જોઈએ સંપૂર્ણ અપડેટ, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. સૌથી પહેલાં આપણે વાત કરીએ ખાસ કરીને તો અત્યારે જે લો પ્રેશર સિસ્ટમ તરીકે આ દિશાની અંદરથી અત્યારે આગળ વધી રહ્યું છે, ત્યાંથી તે આગળ વધીને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તેની અસર જોવા મળશે. તો આ નવી અપડેટ છે, નવી સિસ્ટમ મુજબની અપડેટ છે. આપણે સંપૂર્ણ વાત કરીએ કે ગુજરાતની અંદર આજે તેમજ આવતીકાલે કયા કયા વિસ્તારોમાં સામાન્ય હળવા વરસાદી ઝાપટાની સંભાવના છે કે વરાપ જોવા મળશે. કારણ કે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો એવા છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારો એવા છે જેમાં વરાપ ઝંખી રહ્યા છે ખેડૂતો. તો જોઈએ સંપૂર્ણ અપડેટ. સૌથી પહેલાં આપણે અત્યારના સમયની અપડેટ જોઈએ તો અત્યારે હાલ બાંગ્લાદેશથી આગળ વધીને યાગી નામનું વાવાઝોડું લો પ્રેશર સિસ્ટમ તરીકે આગળ વધી રહ્યું છે. આગામી સમયમાં તે આ દિશામાં આગળ વધતા ગુજરાતની નજીક પહોંચતા નબળું પડવાનું છે. તો પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તેની અસર સામાન્ય હળવા વરસાદ રૂપે થઈ શકે. તો જોઈએ અત્યારની અપડેટ. અત્યારે હાલ ખાસ કરીને 9-10 વાગ્યાના સમયગાળા સુધીમાં દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, જેમાં દહેજ હોય, ભરૂચ, કોસંબા, વંકલ, ઉંબરપાડા, ડેડિયાપાડા આજુબાજુના વિસ્તારોમાં સામાન્ય હળવો વરસાદ જોવા મળશે. તો ભાભરા, અલીરાજપુર, છોટા ઉદેપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ સામાન્ય હળવા વરસાદની સંભાવના છે. અત્યારે હાલ ઓત્રા નક્ષત્રમાં એટલે કે ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં પણ ગુજરાતમાં વરસાદની શક્યતા થોડી ઘણી રહેલી છે. તો સૌરાષ્ટ્રના વિસ્તારોની બપોરની વાત કરીએ તો પીપાવાવ, રાજુલા સાઈડના વિસ્તારોમાં સામાન્ય હળવા ઝાપટાની સંભાવના ગણી શકાય. બાકીના વિસ્તારોમાં વરસાદ નથી જોવા મળે, કારણ કે વરાપ જેવો માહોલ રહેશે. આજે તેમજ આવતીકાલની ખાસ અપડેટ જોઈએ, જેમાં 17 તારીખની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તુલસીશામ, રાજુલા, મહુવા, ઉના, કોડીનાર સાઈડના વિસ્તારો કે જેમાં હળવા વરસાદી ઝાપટા રહેશે, તો જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ આ તમામ વિસ્તારોમાં ક્યાંક ક્યાંક ઝાપટા આપણને જોવા મળશે. તો આ રીતે અત્યારે હાલ વરાપના માહોલ વચ્ચે પણ ઝાપટાની સંભાવના. દક્ષિણ ગુજરાતની વાત કરીએ 18 તારીખની, સુરત, બારડોલી, તાપી, નવસારી, બીલીમોરા, વાંસદા ડાંગ, ભવનાથ, અંબોસી, વાપી આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતા છે. 13 તારીખની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ડુમ્મસ, સશીન, બારડોલી, વાલોડ, મહુવા, નવસારી આજે સુરતના જે ભાગો છે તેમાં વરસાદની સંભાવના રહેલી છે. તો આગામી 20 તારીખની વાત કરીએ, 20 તારીખમાં દક્ષિણ ગુજરાતની અંદર થોડી વધારે શક્યતાઓ રહેશે, જેમાં સુરત હોય, તાપી હોય, વલસાડ, નવસારી, ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ જોવા મળશે. કારણ કે જે સિસ્ટમ યાગી નામનું વાવાઝોડું હતું લો પ્રેશર તરીકે આગળ વધી અને રાજસ્થાન, મધ્યપ્રદેશ આવતા તે નબળું પડતા ગુજરાતમાં થોડી ઘણી તેની અસરો જોવા મળશે 20-21 તારીખમાં. 21 તારીખની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં રાજપીપળા હોય, તાપી હોય, તેમજ વલસાડ, નવસારી, ડાંગ, તેમજ વડોદરા સાઈડના મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે, સાપાનેર, વડોદરા, બોડેલી, છોટાઉદેપુર, ડભોઈ, કવાંટ આ બધા વિસ્તારોમાં, અલીરાજપુર, પંચમહાલ, દાહોદ, અરવલ્લી તેમાં વરસાદની સંભાવના છે. 22 તારીખની વાત કરીએ તો 22 તારીખમાં પણ દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ક્યાંક વરસાદ જોવા મળશે. 23 તારીખમાં વેરાવળ, ઉના, મહુવા, તળાજામાં સામાન્ય ઝાપટાની સંભાવના. તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ જેમાં સુરત આજુબાજુના જે વિસ્તારો છે, સુરત, બારડોલી, તાપી, નવસારી, બીલીમોરા, વાંસદા ડાંગ, ભવનાથ, અંબોસી આ બધા વિસ્તારોમાં તેમજ દાહોદ પંથકમાં વરસાદ જોવા મળશે. 26 તારીખની અપડેટ જોઈએ તો તેમાં પણ દક્ષિણ ગુજરાતના જે ભાગો છે તેમાં વરસાદની સંભાવના. 25 તારીખની અંદર જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, તળાજા, મહુવા, જેસર બગદાણા, પાલીતાણા, સાવરકુંડલા, ધારી, વિસાવદર આ બધા વિસ્તારો. દક્ષિણ ગુજરાતની વાત કરીએ, કોસંબા, વંકલ, ડેડિયાપાડા, ઉંબરપાડા, સુરત, બારડોલી, તાપી, નવાપુર, તેમજ નવસારી આજુબાજુના જે વિસ્તારો છે, બીલીમોરા, વાંસદા ડાંગ, તેમજ ભવનાથ, અંબોસી, વલસાડ, વાપી, ખાડોલી, કપરાડા, વાની, સાપુતારા, સતાણા આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે. તો ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં સિસ્ટમ ઉપર સિસ્ટમ બનશે. ફરી વખત બંગાળની ખાડીમાં સિસ્ટમ ડેવલપ થશે, જે આગામી ખાસ કરીને
22-23 તારીખ આજુબાજુ બનવાની છે અને આ જે સિસ્ટમ છે તે પણ ગુજરાત તરફ આવશે, તો ગુજરાત તરફ આવતા તે 25 તારીખથી 28 તારીખની અંદર ગુજરાતમાં સારા વરસાદનો રાઉન્ડ હજુ પણ ગણી શકાય। તો સૌરાષ્ટ્રના કેટલાક ખેડૂતોએ છે જે હવે 10 દિવસની વરાપ માંગી રહ્યા છે, કારણ કે અત્યારે હાલ સ્થિતિ એવી છે કે દરિયાકાંઠાના જે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના થોડા ઘણા એવા ભાગો છે જેમાં ભારે વરસાદ અને સતત વરસાદના કારણે ખેડૂતોને જે વૃદ્ધિ વિકાસ પાકોમાં જોવા મળતો હોય તે નથી જોવા મળતો અને રોગનું પ્રમાણ અત્યારે વધારે જોવા મળે છે। તો આ રીતે અત્યારે જે પણ વિસ્તારોમાં ખાસ કરીને વરાપની જરૂરિયાત છે તેમાં અત્યારે હાલ 16 તારીખથી 22 તારીખ સુધી વરાપનો માહોલ ગણી શકાય। એક અઠવાડિયાની સારામાં સારી વરાપ રહેશે, ત્યાર પછી વરસાદના રાઉન્ડ આવશે 25-30 અને 5 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર વચ્ચે પણ એક રાઉન્ડની સંભાવના છે। તો આ રીતે નવરાત્રી સુધી હજુ વરસાદના સંજોગો યથાવત રહેશે। તો ખાસ કરીને જે પણ વિસ્તારની અંદર જે વાવણીલાયક વરસાદ મોડો થયો છે, જુલાઈમાં થયો છે, 1-2 થી 10 જુલાઈ સુધીમાં તે વિસ્તારોને પણ મોટી વરસાદની ખોટ આ વર્ષે નહીં જોવા મળે। હજુ ઓતરા નક્ષત્ર પૂરું થયા પછી પણ ખાસ કરીને હાથી નક્ષત્ર અને ઘેલસિત્રા નક્ષત્રની અંદર સારા વરસાદની શક્યતા ગણી શકાય। તો જોઈએ હવે પવનની આજની વાત કરીએ તો આજે બપોર પછીની અપડેટ જોઈએ, કચ્છમાં 37, સૌરાષ્ટ્રમાં 25ની પવનની ઝડપ, ઓલ ગુજરાતમાં 25 જેવી નોર્મલ રહેશે। જ્યારે યાગી નામનું વાવાઝોડું ડિપ્રેશન બની આગળ વધી રહ્યું છે, ત્યાં 53-60 જેવી પવનની ઝડપ છે। આવતીકાલે 17 તારીખ પછી 18 તારીખની અપડેટ જોઈએ તો તેમાં પણ પવનની ઝડપ નોર્મલ રહેશે। 19 તારીખ અને 20 તારીખમાં પણ પવનની ઝડપમાં ફેરફાર થશે, જેમાં કચ્છની અંદર 40, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં 35, સૌરાષ્ટ્રમાં 30 જેવી રહેશે। પરંતુ સિસ્ટમ જ્યારે નજીક આવે ત્યારે વધુ ખ્યાલ આવશે। કચ્છની અંદર 21 તારીખમાં 37 કિલોમીટર પ્રતિ કલાક, 22-23 તારીખ સુધી પવનની ઝડપ 30-35ની જોવા મળશે, 25 તારીખમાં પણ પવનની ઝડપ 30-35 સુધીની આપણને ગુજરાતમાં જોવા મળશે। તો આ રીતે ગુજરાતની અંદર ધીમી ગતિએ પવન ફૂંકાશે। ઝોંટાના પવનોની વાત કરીએ તો 30-35 કિલોમીટર પ્રતિ કલાક મહત્તમ પવનની ઝડપ એટલે કે વધારે પડતી રહેશે, કોઈ કોઈ વિસ્તારોમાં 40 જેવી પવનની ઝડપ થઈ શકે। તો હવે આપણે જોઈએ ખાસ કરીને અત્યારે હાલ 850 SPA ઉપરની સ્થિતિ, આજની અપડેટ જોઈએ 850 SPA ઉપરની સ્થિતિ, તો જેમાં ખાસ કરીને કહી શકાય કે 84-92% સુધી કેટલાક વિસ્તારોમાં ભેજનું પ્રમાણ જોવા મળતા ક્યાંક ક્યાંક ઝાપટા આજે પણ જોવા મળશે। આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે ભેજનું પ્રમાણ ઘટી જશે, આગામી 19, 20 અને 21-22 તારીખ સુધી હવાની અંદર ભેજનું પ્રમાણ ઘટતા વરસાદની શક્યતાઓ ઓછી રહેશે। તેમજ ચોમાસુ વિદાયની જે શરૂઆત છે તે આ જે બધા ભાગો છે તેની અંદર અત્યારે થઈ જશે, જે આગામી સમયની અંદર આપણા ગુજરાતની અંદર પણ ચોમાસુ વિદાય થશે। તેમજ ખાસ 25 તારીખ આજુબાજુ સિસ્ટમની અસર સૌરાષ્ટ્રના વિસ્તારો, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત સહિતના ભાગોમાં હળવો સામાન્યથી મધ્યમ વરસાદનો રાઉન્ડ ચાલુ થશે, જેમાં સાર્વત્રિક વરસાદ પણ પડી શકે। તો ખેડૂત મિત્રો, આ હતા અત્યારના સવારના 8:30 વાગ્યાના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટમાં, જોતા રહેજો ઓનલી ખેડૂત।